ભાઈધરાના પુલ પાસે બાઇક સ્લિપ થતા એક વ્યક્તિને ગંભીર ઈજા થતા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। મોરબી જિલ્લાના પાસ કન્વીનર મનોજભાઈ પનારાની આગેવાનીમાં રેશમા પટેલ અને વરુણ પટેલના પુતળા દહન કરી રોષ પ્રગટ કર્યો હતો। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડદમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો શતરંજના ખેલ ખેલની જેમ ધીરે ધીરે એક એક પાના ખોલી બીજેપી પોતાની બાજી મજબૂત કરી રહ્યા હોય તેમ પાસ સમિતિના કન્વીનર સુધારવો તેમ પાસ સમિતિના કન્વીનરો વરુણ પટેલ અને રેશમા પટેલે અચાનક યુટર્ન લઈ બીજેપીમાં જોડાતા રાજકારણ ગરમાયું હતું। વરુણ પટેલ અને રેશમા પટેલે ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાટીદાર સમાજમાં રોષ જોવાતા પૂરા પાટીદાર સમાજ દ્વારા ઠેર ઠેર પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેમાં મોરબી જિલ્લા પાસ સમિતિ દ્વારા મોરબી પાટીદાર સમાજનો ગઢ કહેવાતો સુપર માર્કેટ ભરચક વિસ્તારમાં વરુણ અને રેશમા પટેલના પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ ઠલાવ્યો હતો અને ભાજપ હાય હાય પાટીદાર સમાજના ગદ્દાર હાય હાય જેવા નારા લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો, જેમાં મોરબી પાસ સમિતિના કન્વીનર મનોજભાઈ પનારા મનોજભાઈ કાલરિયા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા। અહેવાલ રજાક બુખારી મોરબી।